નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકી અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. મિત્રો, ફાઇનલી આજે જે અંગ્રેજી બોલવાનું જેને રાજ કહેવાય, ઘણા બધા લોકોને એમ થતો એક સાહેબ અંગ્રેજી બોલવું છે ને બહુ આમ માથાનો દુખાવો છે, બરાબર. પણ જે આપણે લાઈવ લેક્ચર તમે ઘણા સમયથી જોવો, આપણે ડે 4 સુધી પહોંચી ગયા છે, બરાબર, લાઈવ લેક્ચર જોવો છો ને. હા, તો એ લાઈવ લેક્ચર આપણે ગઈકાલે જે જોયો તો 2B ના રૂપ અને 2 હેવના રૂપ, એમાં એમઇઝાર લઈ લ્યો કે હેવ હેઝ હેડ લઈ લ્યો, કે એનો સંપૂર્ણ ઉપયોગ કઈ રીતે કરવો એ આપણે એ એક્સપ્લેનેશન એમાં આપ્યું હતું, બરાબર. કારણ કે આપણે છે ને મજા આવે ને એવી રીતે એનો ઉપયોગ કરતા હોય, પણ ખરેખર એ સાચી રીત નથી. તો એનો ઉપયોગ આપણે કરતા શીખી ગયા હતા. આજે મેં તમને ગયા લેક્ચરમાં મેં પ્રોમિસ આપ્યું હતું હું એની પ્રેક્ટિસ લઈને આવીશ, બરાબર. તો આજે એ બંને ટોપિકની જબરજસ્ત લેવલની પ્રેક્ટિસ લઈને આવ્યો છું, બરાબર. આ લેક્ચરને અંત સુધી તમે બન્યા રહેશો એટલે તમે પણ કોઈ પણ વ્યક્તિની સાથે આવા પ્રકારના જે સેન્ટેન્સીસ આવશે ને એ કોન્ફિડન્સ સાથે બોલી શકશો, બરાબર છે. અને હું દરેક લેક્ચરમાં કહું છું કે સાહેબ પ્રેક્ટિસ કરવી જ પડશે, પ્રેક્ટિસ કરવી જ પડશે. ગમે એટલું માહિતી પીરસીસ, પણ જ્યાં સુધી તમે પ્રેક્ટિસ તમારી જાતે નહીં કરો ત્યાં સુધી દુનિયામાં કદાચ ભગવાન આવીને તમને શીખડાવવા આવશે ને તોય નહીં મેળ પડે. રેડી? એટલે ખાસ જે પ્રમાણેની પ્રેક્ટિસ હું આજે પણ તમને કહેવાનું છું, જો આ રીતે પ્રેક્ટિસ કરતા રહેજો, આ રીતે સતતને માટે રિવિઝન રિવિઝન અને રિવિઝન તો થતું જ રહેવું જોઈએ, તો જ પોસિબલ છે ઇંગ્લિશ બોલવું, ઇંગ્લિશમાં પારંગતતા હાસિલ કરવી, એના વગર અશક્ય છે. ઓકે, તો શરૂઆત કરીએ આજના લેક્ચરની, પણ એની પહેલાં મસ્ત રીતે એક વખત વિડીયોને લાઇક કરી, ચેનલમાં હજી નવા આવ્યા છો ને કદાચ ખૂણે ખાચકે સબસ્ક્રાઇબ કરવાનું બાકી રહી ગયું હોય તો આ બાજુ સબસ્ક્રાઇબનું બટન હશે, સબસ્ક્રાઇબનું બટન દબાવી અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. ઓકે, શરૂઆત કરીએ આજના લેક્ચરની. ચલો, સૌથી પહેલા આપણે, તમને બધાને ખબર છે કે દરરોજ સાંજે એક રવિવાર અને એક બુધવાર સિવાય દરરોજ સાંજે 9 વાગે આપણી ચેનલ ઉપરથી જે 60 ડેઝ સ્પોકન ઇંગ્લિશ અને એ પણ લાઈવ કરાવવામાં આવે છે. કેટલા છોકરાઓ જોડે છે તમે બધા આવીને જોવો જ છો, બરાબર. તો 27 માર્ચથી ફાઇનલી શરૂ થઈ ગયું છે, 4 લેક્ચર લેવાઈ ગયા છે. હજી નથી જોયા, નીચે ડિસ્ક્રિપ્શનમાં એમની લિંક આપેલી જ છે, તો એ પહેલાં જોઈ લેજો અને મિત્રો દરરોજ લાઈવમાં જોડાતા રહેજો. ઓકે, એકદમ બેઝિકથી આપણે ફ્રી સ્પોકન ત્યાં કરાવીએ છીએ એટલે દરરોજ ભૂલાઈ ન જાય. ચલો હવે શરૂઆત કરીએ. સૌથી મિત્રો, પહેલાં આપણે વાત કરી હતી 2B ના રૂપ અને 2 હેવના રૂપ. મેં પહેલા કે બીજા લેક્ચરમાં મેં વાત કરી હતી ડે 2માં, શું કીધું ખબર, કે સાહેબ બે પ્રકારના વાક્યો હોય અંગ્રેજીમાં, એકમાં કોઈ પણ પ્રકારનું કામ થતું હોય, ક્રિયા થતી હોય, અને એકમાં કોઈ પણ પ્રકારનું કામ ન થતું હોય, ક્રિયા વગરના વાક્યો. તો શું સાહેબ, ક્રિયા વગરના વાક્યો હોય એનું અંગ્રેજી થાય? અરે થાય સાહેબ, પણ જે ક્રિયાવાળા વાક્યો છે એમાં આપણે 12 કાળનો ઉપયોગ કરવો પડે, જે આપણે જે આગળ ભણવાના છીએ. પણ આ બે રૂપ આપણે કમ્પ્લીટ થઈ ગયા હતા, એમાંય મેં તમને વાત કરી હતી કે 2B ના રૂપનો ઉપયોગ કોઈ પણ પ્રકારના વ્યક્તિ, વસ્તુ કે પ્રાણી આ બધાનું અસ્તિત્વ દર્શાવતા વાક્યો અથવા તો એમનું સ્થળ દર્શાવતા વાક્યો, એના માટે 2B ના રૂપનો ઉપયોગ થાય. કેટલા કાળ છે, કયા રૂપો છે, બધું એક્સપ્લેનેશન આપી દીધું, છતાં પણ હમણાં એક ઝલક તો તમને દેખાડીશ જ. સાથે સાથે 2 હેવના રૂપ, 2 હેવના રૂપના ઉપયોગ એટલે કે હેવ હેઝ હેડ વિલ હેવનો ઉપયોગ ક્યાં થાય? તો કે કેવા પ્રકારના વાક્યો બોલવા માટે? તો કે માલિકી દર્શાવતા હોય એવા વાક્યો, સંબંધ દર્શાવતા હોય એવા વાક્યો, બીમારી, કોઈ પણ પ્રકારની બીમારી દર્શાવતા હોય એવા પ્રકારના વાક્યો, શરીરના અંગો દર્શાવતા વાક્યો, આવા પ્રકારના વાક્યોને બનાવવા માટે એનો ઉપયોગ કરવાનો થાય, બરાબર. પણ આપણે એને ગુજરાતીઓ છીએ એટલે રગ રગમાં એમઇઝાર ભર્યું જ હોય એટલે મન પડે ત્યારે એમઇઝારનો ઉપયોગ કરીએ છીએ. સાહેબ એ ચાલે? નો ચાલે સાહેબ, નો ચાલે. મન પડે એમ, મન પડે એનો ઉપયોગ કરો તો અંગ્રેજીનું મર્ડર બરાબર થાય, તો ધ્યાન રાખવાનું, બરાબર. ચલો આગળ વધીએ. સૌથી પહેલા હવે અહીંયા આપી દીધા, જો 2B નો આ વર્તમાન કાળ, એના 3 રૂપ છે સાહેબ, એમ, ઇઝ અને આર, અને 2 હેવના જે વર્તમાન કાળ છે એમાં હેવ અને હેઝ છે. વોઝવર ભૂતકાળમાં હેડ, આ બધું મેં હું અહીંયા પાછું એક્સપ્લેનેશન નહીં આપું, કારણ કે બધું ચોથા લેક્ચરમાં સંપૂર્ણ એક્સપ્લેનેશન ડિટેલમાં આપેલું છે, એટલે એ જોઈ લીધો પછી આ પ્રેક્ટિસ કરજો. અને ઘણા બધા જોઈને આવ્યા જ છો, આવ્યા છો, કેટલા લોકો જોઈને આવા કોમેન્ટ કરશે કે હા સર, મેં 3રો અને 4રો દિવસ 2 દિવસ મેં જોઈ લીધા છે, તો એમને અહીંયા વધારે આસાની રહેશે સમજવાની. ચલો હવે 2B ના રૂપનો ઉપયોગ કેવા વાક્યો દર્શાવવા માટે? ફરી એક વખત યાદ દેવરાવો તો શું? અસ્તિત્વ. માની લો કે કોઈ વ્યક્તિ પોતે શું છે અને વ્યક્તિનું સ્થળ. માની લો કે આપણે એમ કહેવાય, એટલે રસોડામાં એક બિલાડી હતી,
તો રસોડામાં બિલાડી હતી એનો મતલબ એ એક સ્થળ દર્શાવ્યું. મારી પાસે એક બિલાડી છે, ઘણી વાર આપણે મારી પાસે, તો આ પાસે એટલે એ શું થયું? માલિકી દર્શાવી. તો સાહેબ, માલિકી દર્શાવવા માટે આવા વાક્યો આપણે ખુદ શું છીએ અથવા તો કોઈ વ્યક્તિ વસ્તુનું કે પ્રાણીનું સ્થળ દર્શાવવા માટે આનો ઉપયોગ કરવાનો થાય. અને આ બધું પ્રેક્ટિસથી નથી થાય. હવે ખાલી તમે સાંભળી સાંભળીને કરશો તો કાંઈ ન ભેગું થાય, સતતના માટે પ્રેક્ટિસ કરશો તો પોસિબલ છે, અધરવાઇઝ ઇટ ઇઝ નોટ પોસિબલ, ઇટ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. રેડી? ચલો હવે સૌથી પહેલાં શરૂઆત કરીએ પ્રેક્ટિસની. એની પહેલાં નક્ષત્ર એકેડેમીમાં સ્પેશિયલ વેકેશન બેચ સ્પોકન ઇંગ્લિશની આપણે ફર્સ્ટ બેચ આવતી 8 અને 9 એપ્રિલથી શરૂઆત થઈ રહી છે. તો જેમને પણ આવવાની ઈચ્છા હોય એ 8, 9, 10 તારીખ 3 દિવસ ડેમો લેક્ચર રાખેલા છે, તો આવી જાજો. આવવાનું ક્યાં? એચપી પેટ્રોલ પંપની બાજુમાં બાપા સીતારામ ચોક રૈયા રોડ રાજકોટ, ત્યાં આવી જાજો. નક્ષત્ર એકેડેમીમાં નીચે 3 નંબર આપેલા છે, ગમે નંબર ઉપર કોલ કરીને વધારે ઇન્ફોર્મેશન મેળવી શકશો. ચાલો ફાઇનલી હવે શરૂઆત કરીએ. જો સૌથી પહેલું એક જ વસ્તુ યાદ રાખવાની સાહેબ, કોઈ પણ વાક્ય બનાવતા હોય એટલે સૌથી પહેલાં વાક્ય રચના થોડીક ઘણી, ક્યાં સુધી વાક્ય રચના યાદ રાખવાની મેં કીધું હતું કે જ્યાં સુધી આપણને ખબર ન પડવા માંડે ત્યાં સુધી. તો સૌથી પહેલાં વાક્ય રચના કેવી હોય? સબ્જેક્ટ હોય, એના પછી હેલ્પિંગ વર્બ હોય, એના પછી ઓબ્જેક્ટ હોય, એના પછી અધર વર્ડ્સ હોય. હવે હેલ્પિંગ વર્બવાળા જ આપણે મેઇન વર્બવાળા જ વાક્યો હજી બનાવવાના જ નથી શીખા. હેલ્પિંગ વર્બમાં બધા આવી સાહેબ. હેલ્પિંગ વર્બ કોને કહેવાય? એમ ઇઝ, આર, વોઝ, વર, કેન, કુડ, શુડ, વુડ, મે, મસ્ટ, માઇટ, આ બધા, ડુ, ડઝ, ડીડ, આ બધાને હેલ્પિંગ વર્બ જ કહેવાય. તો અહીંયા હેલ્પિંગ વર્બ મૂકતું જવાનું. હવે એમ ઇઝ આર મૂકવો, વોઝ વર મૂકવો, હેવ હેઝ મૂકવો, હેડ મૂકવો, એમને કેમ ખબર પડે? સાહેબ એ વાક્યમાં જ ખબર પડે. જુઓ શરૂઆત કરીએ. તેઓ બગીચામાં છે, સાહેબ સ્થળ દર્શાવે છે. તો તેઓ એટલે શું થાય? ધ્યેય થાય. થાય કે ન થાય? ફટાફટ જો એક સેકન્ડમાં ખબર પડી જાય. તેઓ બગીચામાં છે, હવે વર્તમાન કાળ છે, સ્થળ દર્શાવે, એમ ઇઝ આર સિવાય એક કંઈ ન આવે અહીંયા, બરોબર છે? તો ધ્યેય સાથે શું આવે? એમ આવે, નો આવે, ઈઝ આવે, નો આવે, આર આવે, ધ્યેય આર. હવે ઘણા મહાનુભાવો હોય ને એ આમ કરે, ધ્યેય આર ગાર્ડન, ધ્યેય આર ગાર્ડન. અરે સાહેબ આનો મિનિંગ શું થાય ખબર? તેઓ બગીચો છે, હે, એમ નો આલે. હકીકતમાં લખવું પડે તેઓ બગીચામાં છે, ધ્યેય આર ઇન ધ ગાર્ડન. શું લખવું પડે? ઇન ધ ગાર્ડન, બગીચામાં. આ પ્રિપોઝિશન સ્થળ દર્શાવે, તો સાહેબ એ તો યાદ રાખો, બરોબર. બીજી એક વસ્તુ માની લો કે અહીંયા ભૂતકાળ આપી દે, તેઓ બગીચામાં હતા, તો સાહેબ એમિઝારની જગ્યાએ વોઝ વર થઈ જાય, ધ્યેય વર ઇન ધ ગાર્ડન. માની લ્યો કે ભવિષ્ય તેઓ બગીચામાં હશે, જોયા હો જાઓ, તો ધ્યેય વિલ બી ઇન ધ ગાર્ડન. અહીંયા મેં તમને અહીંયા આગળના લેક્ચરમાં અહીંયા કીધું, જો અહીંયા કયા કયા આવે, વર્તમાનમાં એમિઝાર, ભૂતકાળમાં વોઝ વર, અને ભવિષ્યકાળમાં વિલ બી, તો ટુ બીના રૂપ, ભવિષ્યમાં, અલા સોરી, હેવના રૂપમાં અહીંયા આપેલા છે. રેડી? એટલે ખાસ ધ્યાન રાખવાનું. ચલો બાકી વાક્ય રચના તો એક જ સરખી આવે. ચલો મનીષા મારી બહેન છે. હવે મનીષા મારી બહેન છે, કરતા કોણ છે? મનીષા. હવે મનીષા વર્તમાન કાળ છે એટલે ઇઝ જ આવે, એક વચન છે, ઇઝ માય સિસ્ટર. રેડી? મનીષા મારી બહેન હતી, મનીષા વોઝ માય સિસ્ટર. રેડી? સિમ્પલ. અહીંયા લખ્યું છે નિત્ય, અહીંયા નીતા આવશે, નીતા, નીતા અને ગીતા બહેનપણીઓ છે. તો જુઓ સાહેબ, બહેનપણીઓ છે તો નીતા એન્ડ ગીતા. હવે જો બહેનપણીઓ છે તો પહેલાં તો ભૂતકાળ થઈ ગયો, સોરી બહુવચન થઈ ગયું એટલે આર આવશે. તો નીતા એન્ડ ગીતા આર ફ્રેન્ડ્સ. શું થશે? એફ આર આઈ ઈ એન ડી એસ, ફ્રેન્ડ્સ. રેડી? સિમ્પલ વસ્તુ છે. માની લો કે એમ કેવું હોય તો નીતા અને ગીતા બહેનપણીઓ હતી, વચ્ચે બાજવાન થઈ ગયું તો બે છૂટી થઈ ગઈ. તો નીતા એન્ડ ગીતા વર ફ્રેન્ડ્સ અથવા તો બેસ્ટ ફ્રેન્ડ્સ, એ તમારી રીતે યુઝ કરી શકો છો. એક પેટર્ન યાદ રાખવાની, સબ્જેક્ટ હેલ્પિંગ વર્બ ઓબ્જેક્ટ, સબ્જેક્ટ હેલ્પિંગ વર્બ ઓબ્જેક્ટ, આ ભૂલ પડી તે દિગ્યા. રેડી? આ સિક્વન્સ બદલે નહીં. પહેલા લેક્ચરમાં કીધું ગુજરાતી વાક્ય એક વાક્ય 10 રીતે બની શકે, અંગ્રેજી વાક્ય એક જ રીતે બની શકે. રેડી? વિજય સર અંગ્રેજી ભણાવે છે, વાક્ય સાચું પડે. અંગ્રેજી વિજય સર ભણાવે છે, ગુજરાતીમાં સાચું પડે. ભણાવે છે વિજય સર અંગ્રેજી તોય સાચું પડે, પણ અંગ્રેજીમાં વિજય સર ટીચિસ ઇંગ્લિશ આમ જ આવે, આના સિવાય એક સેન્ટેન્સ જ ન આવે. રેડી? તો એ જ વાક્ય રચનાનો કમાલ છે, એટલે જ અંગ્રેજી બધાને અઘરું લાગે. બાકી સાહેબ કીડીને ટાંગા જેવું જ છે, એક વખત પ્રેક્ટિસ કરી લીધી. બિલાડી રસોડામાં નથી સાહેબ, નથી આવે એટલે વર્તમાન કાળ આવે. નથી શબ્દ હંમેશા વર્તમાન કાળમાં હોય. હવે બિલાડી છે તો અહીંયા શું આવશે? અ કેટ આવશે, અ કેટ. હવે આર્ટિકલનો ઉપયોગ આપણે શીખડાયો હતો બીજા કે ત્રીજા ડેમાં, બરોબર, કારણ કે આર્ટિકલ વગર અંગ્રેજી અધૂરું છે, આપણે નથી વાપરતા. ઘણી વાર કહેતા હોય ને ધીસ ઇઝ, આપણે એમ કહેતા આ એક છોકરો છે, ધીસ ઇઝ બોય, તો એ વાક્ય ખોટું પડે. ગ્રામેટિકલી ઇટ ઇઝ ઇનકરેક્ટ સેન્ટેન્સ. તો વોટ ઇઝ ધ કરેક્ટ સેન્ટેન્સ?
તો એમ આર્ટિકલ મૂકવું પડે. એક છોકરો છે તો અ મૂકવું જ પડે, મૂકવું જ પડે, મૂકવું જ પડે. ચલો તો અહીંયા એમ છે, અ કેટ રસોડામાં નથી, તો અ કેટ ઇઝ નોટ, વર્તમાનકાળનું નકાર છે એટલે ઇઝ નોટ આવશે. ઇઝ નોટનું તમે ઇઝન્ટ પણ કરી શકો, બરોબર છે. હા, તો અ કેટ ઇઝ અ નોટ ઇન ધ કિચન, રેડી. ચાલો એના પછી શું તેણી મહેક છે. હવે મેં તમને પહેલા જ કીધું હતું શું કે જ્યારે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછવાનો હોય, બરોબર, પ્રશ્ન પૂછવા માટે હંમેશા હેલ્પિંગ વર્બ થી વાક્યની શરૂઆત થાય. તો આમાં હેલ્પિંગ વર્બ કયો છે, આમાં કયો છે હેલ્પિંગ વર્બ, કયો આવશે, વર્તમાન કાળ છે એટલે એમીઝાર નો ઉપયોગ થાય. તો અહીંયા આવશે ઇઝ. ઇઝ શું કામ, તેણી છે, ઇઝ શી મહેક. હવે તમે પાછા અહીંયા છે ને શું કહેવાય, આર્ટિકલ નો મૂકતા, કારણ કે આર્ટિકલ નો આવે. કોઈ પણ વ્યક્તિના નામ, ગામડાના નામ, સિટીના નામ, દેશના નામ, આની પહેલાં કોઈ પણ ભાષાના નામ, આની પહેલાં કોઈ દિવસ આર્ટિકલ આવે જ નહીં, ગમે એ હોય ને, બરાબર. ગમે એ હોય એની પહેલાં કોઈ દિવસ આર્ટિકલ ન. ઘણા લોકો એમ લખતા હોય છે ધ વિજય નાખ્યા. હવે હું ક્યાંક ધ વિજય નાખ્યા બોલું ને, કોઈક અંગ્રેજીનો જાણકાર હોય ને, ભાઈ કીધું ધ નહીં તો ઢગલાન ઢ છો. વ્યક્તિ નામની પહેલાં આર્ટિકલ આવે જ નહીં. આર્ટિકલનો લેક્ચર જોઈ લેજો, કઈ કઈ જગ્યાએ નું આવે ને એ બધું એક્સપ્લેનેશન આપ્યું છે. ઓકે, આગળ વધીએ. શું તે હીરો હતો, તો સીધી વસ્તુ છે, ઇઝ હી અ હીરો. અહીંયા આવશે ઓપા, ઇઝ હી અ હીરો ક્વેશ્ચનમાં. રાજુભાઈ મોડા હતા, તો અહીંયા પહેલાં કરતા કોણ છે, રાજુભાઈ. તો રાજુભાઈ વોઝ લેટ આવશે. શું કામ, હતા. તો પછી આપણે તો એવું જ બોલે, રાજુભાઈ ઇઝ લેટ, એટલે ભાઈ રાજુભાઈ મોડા નથી, હતા એમ કહે છે, બરાબર. રાજુભાઈ વોઝ લેટ, સિમ્પલ વસ્તુ છે. એક જ ફ્લૂમાં બે પક્ષીઓ આકાશમાં હતા, તો બે પક્ષીઓ એટલે ટુ બર્ડ્સ, બરોબર. ટુ બર્ડ્સ ક્યાં હતા, હતા એટલે ભૂતકાળ થઈ ગયું, એટલે ભૂતકાળ એટલે વર આવશે, કારણ કે અહીંયા શું આવેલું છે, શું આવેલું છે, બહુવચન. તો ટુ બર્ડ્સ વર ઇન ધ સ્કાય, ઇન ધ સ્કાય, રેડી. આટલી વસ્તુ છે. હું ત્યાં હોઈશ, હોઈશ એટલે ભવિષ્યકાળ. તો હું એટલે આઈ, સીધું હેલ્પિંગ વર્બ મૂકો, આઈ વિલ બી ધેર, આઈ વિલ બી ધેર, સિમ્પલ વસ્તુ. તેઓ નિશાળે નથી, તેઓ એટલે ધ્યેય, ધ્યેય પછી નથી, નથી વર્તમાન કાળમાં જ આવે. ધે આર નોટ એટ સ્કૂલ, એટ સ્કૂલ, રેડી. સિમ્પલ વસ્તુ છે. જ્યારે પણ તમારી બાજુબાજુમાં, હું તમને એક જ વાર કહું છું, અરીસાની સામે સેલ્ફી કેમેરો ચાલુ કરી અને રેકોર્ડિંગ કરીને બોલવા જ મળે, કે જે પણ વસ્તુ તમારી સામે દેખાય છે ને એમાં બોલો, ઇટ ઇઝ અ ચેર, ઇટ ઇઝ અ પેન, ઇટ ઇઝ અ કાર, શી ઇઝ માય મધર, હી ઇઝ માય બ્રધર, હી ઇઝ માય ફાધર, આઈ એમ ઇન ધ કિચન, શી ઇઝ ઇન ધ કિચન, કેટલા બધા સેન્ટેન્સીસ છે ને વારંવાર વારંવાર બોલતા રહેશો તો પ્રેક્ટિસ થશે, કોન્ફિડન્સ વધશે. અને ગમે એ વ્યક્તિ તમારી સામે આવે ને, તો કોન્ફિડન્સથી બોલવા માટે પ્રેક્ટિસ જ જરૂરી છે, બરાબર. અહીંયા બધું આવડતું હશે પણ અહીંથી નીકળશે નહીં, શું કામ, પ્રેક્ટિસ નથી, બરાબર છે, એના કારણે તમે નહીં બોલી શકો. ચલો હવે ફરી એક વખત કહી દઉં કે આપણી એપ્લિકેશન એકદમ બેઝિકથી અંગ્રેજી શીખવું છે તો એના માટે સંપૂર્ણ સ્પોકન ઇંગ્લિશ કોર્સ, એકદમ બેઝિક લેવલથી એડવાન્સ લેવલનું બધું આવી જશે. દર બુધવારે એપ્લિકેશન ઉપરથી લાઈવ લેક્ચર આવશે, બરાબર, જેમાં તમારે કાંઈ પ્રશ્ન ડાઉટ છે તો તમે પૂછી શકશો. બેઝિકથી શરૂઆત, રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ, સ્પોકનના તમામ વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં, બધું મટીરિયલ PDF ફોર્મમાં મળી જશે. અને ફક્ત કોર્સની પ્રાઇસ છે 1299. વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, અથવા તો આ નંબર ઉપરથી વધારે ઇન્ફોર્મેશન માટે તમે કોલ કરી શકો છો, તો તમે લઈ લેશો. ચલો નિરાલી પાસે, હાલો પાસે આવી ગયું. હવે પાસે આવે એટલે કેનો ઉપયોગ કરવાનો થાય, હેવ અથવા તો હેઝ અથવા તો હેડ અથવા તો વિલ હેવ. હવે એ તો કયો કાળ છે ને એના ઉપર આધાર રાખે. નિરાલી, નિરાલી, હવે પાસે છે એટલે હેઝ જ આવે, આ ખબર હોય છે. નિરાલી હેવ નું આવે કારણ કે એક વચન છે. તો નિરાલી હેઝ અ રોઝ, શું થઈ જશે, અ રોઝ. નિરવને બે કાન છે, હવે આ કાન આવ્યું, શરીરના અંગો આવી ગયા. મારે બે હાથ છે, તેને બે હાથ છે, ગાયને ચાર પગ છે, જે કંઈ પણ હોય શરીરના અંગો માટે હેવેઝનો ઉપયોગ કરવો પડે. તો અહીંયા શું થશે, નિરવ હેઝ ટુ ઇયર્સ, રેડી. ચલો મીરાને પાંચ હાથ નથી, ઘણી વાર આપણે કહેતા હોય, ખબર, કામ કરતા હોય ને, હે, એટલે પછી કામ પૂરું થાય એટલે ઝડપ કરીને, કાંઈ મારે કાંઈ ચાર હાથ નથી કે પાંચ હાથ નથી, ફટાફટ કરવા માંડ આપણે આવું બોલતા હોઈએ. તો એના માટે નથી શબ્દ વરી એક વખત શું આવી ગયો, નકાર. તો અહીંયા આવશે મીરા. મીરા સાથે આપણે ગયા લેક્ચરમાં કીધું હતું, હેવ નોટ, હેઝ નોટ નહીં આવે કોઈ દિવસ, શું આવશે, ડઝ નોટ આવશે. મીરા ડઝ નોટ હેવ ફાઇવ હેન્ડ્સ,
અક્ષરમાં થોડુંક જોઈ લેજો તમે. નિહારને તાવ આવતો ન હતો. હવે વિચાર કરજો, કોઈ પણ પ્રકારની બીમારી, માથું દુખવું, કોઈ દુનિયામાં જેટલી બીમારી છે ને એ આ એક જ પેટર્નથી વાક્ય બોલી શકાય. માની લો કે નિહારને તાવ આવતો ન હતો તો શું આવશે? ભૂતકાળ છે. તો નિહાર ડીડ નોટ, નિહાર ડીડ નોટ હેવ શું લખ્યું છે? તો કે તાવ. તો કે અ ફીવર. હવે માની લો કે આમ કેવું હોય તો નિહારને તાવ આવતો નથી તો અહીંયા ડુ નોટ ડઝ નોટ આવી જશે. નિહાર ડઝન્ટ હેવ ફીવર, મને માથું દુખતું નથી, આઈ ડોન્ટ હેવ હેડેક. મને પેટમાં દુખતું નથી, આઈ ડોન્ટ હેવ સ્ટમક એક. મને પેટમાં દુખતું ન હતું, આઈ ડીડન્ટ હેવ સ્ટમક એક. મને પેટમાં દુખતું હશે, આઈ વિલ હેવ સ્ટમક એક. રેડી? તો આ એક હેલ્પિંગ વર્બનો જ ખાલી ખેલ હોય છે, બાકી કાંઈ નહીં. શું તમારી પાસે પેન હશે તો વિલ યુ હેવ અ પેન? શું તમારી પાસે કાર હશે? વિલ યુ હેવ અ કાર? શું તમારી પાસે પૈસા હશે? વિલ યુ હેવ અ મની? સિમ્પલ વસ્તુ છે, એકનું એક વાક્ય 10 વાર બોલો એટલે કોન્ફિડન્સ આપમેળે આવશે. ચલો ફરી એક વખત ટેલિગ્રામ ચેનલને જેને ફોલો નથી કરી એને કરી દેજો, બરોબર છે? ઘણા બધા વિદ્યાર્થીઓ, કારણ કે આપણે લાઈવ લેક્ચરની બધી લિંક છે એ આમાં શું કહેવાય ફોરવર્ડ કરતા હોય છે. અને સૌથી વધારે ગઈકાલે જ આમાં 400K કેટલા 400,000 સબસ્ક્રાઈબર ફોલોવર્સ પૂરા થયા છે. વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ, તો એમાં પણ જેને પણ ફોલો નથી કર્યો તો કરી દેજો. ઘણી બધી રીલ્સ એવી મૂકીએ છીએ કે જ્યાંથી તમારું કંઈક ને કંઈક જે અંગ્રેજીમાં ઇમ્પ્રુવમેન્ટ કરી શકીએ. ઓકે, અને સાથે સાથે વોટ્સઅપ ચેનલ પણ છે, બધી જગ્યાએ જોડાઈ જવાનું. ફ્રીમાં મળતું શું કામ ન લે, અને આપણે તો ફ્રીના બધા એવાયા હોય છે એટલે જોડાઈ જવાનું, બરોબર છે? ખાસ જોડાઈ જવાનું. ચલો મિત્રો, તો ફાઇનલી જે આપણો આ લેક્ચર હતો, જે પ્રમાણે આજની પ્રેક્ટિસ કરાવેલી છે એ પ્રમાણે જો તમે પ્રેક્ટિસ કરશો, જેટલા પણ સેન્ટેન્સ બોલાય મનમાં નહીં બોલવાના, મોટેથી બોલવાના. ઘરવાળા ગાંડા સમજે તો કાંઈ વાંધો નહીં, અંગ્રેજી શીખવા માટે ગાંડુંય થવું પડે, બરોબર? ઇટ ઇઝ અ ફેન, ઇટ ઇઝ અ કાર, સી ઇઝ માય મધર, સી ઇઝ માય સિસ્ટર, બરોબર છે? આર યુ ઇન ધ ઓફિસ? આર યુ ઇન ધ ગાર્ડન? કોઈને પ્રશ્ન જ પૂછ્યા, તમે ગાર્ડનમાં છો, તમે બગીચામાં છો, જે કંઈ પણ પ્રશ્ન છે એ આ જ પ્રમાણે પૂછવા પડશે. આ જ રીતે પ્રેક્ટિસ કરવી પડશે સતત ને સતત, રોજની 1 કે 2 કલાક તો આપો આપો ને આપો. એક વખત આવડી ગયું પછી આની ચિંતા જ નથી કરવાની, રેડી? પણ એક વખત કરવું પડશે. તો મિત્રો, આ લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. જેને પણ હજી વિડીયોને લાઇક નથી કરી, લાઇક કરી, ચેનલમાં સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. મિત્રો, નવા લેક્ચરમાં ફરી પાછા કંઈક નવા અંદાજમાં નવા ટોપિક સાથે મળીએ છીએ. ત્યાં સુધી આવજો. ભાઈ ટાટા.